અંકલેશ્વરમાં 15 દિવસ પહેલા હોટલ ડિસેન્ટ નજીકથી મળી આવેલ નવજાત બાળકના પરિવારને પોલીસે શોધી કાઢી નવજાત બાળક તેમજ તેની માતાને પરિવારના હવાલે કરવામાં આવ્યા હતા. ગત તારીખ 24 માર્ચના રોજ અંકલેશ્વરના હોટલ ડિસેન્ટ નજીકથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. આશરે 3 થી 4 દિવસની ઉંમરનું નવજાત બાળક મળી આવતા પોલીસને જાણ થતાં પોલીસે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તેની માતાની શોધખોળ આરંભી હતી, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની માતાને શોધી કાઢી હતી. પરંતુ તેની માતા માનસિક રીતે સ્વસ્થ ન જણાતા તેને સખી વન સેન્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપ્યા બાદ સુરતની માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાએ આપેલા માહિતીના આધારે મહારાષ્ટ્ર ખાતેથી તેના પરિવારને શોધી કાઢવામાં આવ્યો હતો અને અંતે પોલીસે તેના પરિવારજનોને અંકલેશ્વરની જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી અંકલેશ્વર ખાતે બોલાવી પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક રીતે અસ્વસ્થ જણાતી તેની માતા અને તેના નવજાત શિશુને તેના પિતા અને પતિના હવાલે કરવામાં આવી હતી. અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ હોટલ પાસે જે તારીખ 24/3/2024ના રોજ જે એક બાળક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ આવેલ અને અંકલેશ્વર બી ડિવિઝન સ્ટાફે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઊભા છે તેમની માં છે અને એમને શોધી ટૂંક જ સમયમાં શોધી કાઢેલ. ત્યારબાદ આ બહેનને બી ડિવિઝન સ્ટાફે ભરૂચ ખાતે આવેલી સખી વન સેન્ટર હોમમાં આ બહેનને રાખવામાં આવેલ. ત્યારબાદ આ બહેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ 2 દિવસ માટે. પરંતુ સખી વન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખી વન સેન્ટર હોમે અમારી સંસ્થા જે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બહેનને સોંપવામાં આવેલ. ત્યારબાદ આ બહેનને લઈને અમે સુરત ખાતે આવેલી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બહેનને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું. અને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બહેને જ્યારે અમે જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તે બહેને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ. ત્યાંના સરપંચે કીધું કે હા, એ બહેન અમારા ત્યાંના છે. ત્યારબાદ મારા બાજુમાં ઉભેલા આ બહેનના પપ્પા છે, એમણે પપ્પાએ કીધું કે હા, મારી દીકરી છે અને એ ઈંટના ભઠ્ઠી પર કામ કરતા હતા. ત્યારબાદ આ જ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને ને બી ડિવિઝન સ્ટાફના માધ્યમથી અને એમના બહેનને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો બી કોન્ટેક્ટ થઈ ગયો છે. એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે.